નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. હું છું આપની સાથે પ્રિયંકા. ગુજરાત પર ફરી 72 કલાક ભારે છે. આગામી 72 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેના પગલે તંત્રને સાબદું કરવામાં આવ્યું છે. વલસાડમાં 24 કલાકમાં 11.5 ઇંચ વરસાદ વરસ્યો છે. પારડીમાં 9.6 ઇંચ, વાપીમાં 10 ઇંચ, ઉમરગામમાં 8.3 ઇંચ, ધરમપુરમાં 8.6 ઇંચ અને કપરાડામાં 11.8 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં વાહન વ્યવહાર, બસ સેવા અને રેલ સેવાને પણ અસર પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. તો વાપીના ગરનાળામાં પાણી ભરાતા આખું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તમામ નદી નાળા બંને કાંઠે વહી રહ્યા છે. જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં 9000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. દમણગંગા નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે. વલસાડના તમામ તાલુકામાં ભારે વરસાદની આગાહીને જોતા તમામ ઉચ્ચ અધિકારીઓને કાર્યાલય ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાણી નિકાલની કામગીરી કરવા તરવૈયાઓને દોરડા સાથે સજ્જ કરાયા છે. વલસાડમાં ભારે વરસાદ બાદ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રેન સેવાને અસર પહોંચી છે. અનેક ટ્રેન મોડી પડી છે. અવિરત ખાબકી રહેલા મેઘરાજાએ વલસાડ શહેર અને આસપાસના અનેક વિસ્તારોને તરબોળ કરી દીધા છે અને લોકોએ અનાજ સહિત પોતાની કિંમતી વસ્તુઓ બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઉમરગામ તાલુકામાં અત્યાર સુધી 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે નારગોલ ગામની મારોલી રોડ પર આવેલું તળાવ ફાટ્યું છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો કેટલાક વાહન ચાલકો આ પાણીમાં ફસાઈ ગયા છે. તો આ તરફ વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. કરજણમાં 4 ઇંચ, ડેસરમાં 3 ઇંચ, વાઘોડિયામાં 3 ઇંચ અને ડભોઈમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લીના ધનસુરાના બુટાલ પાસે ડાયવર્ઝન ધોવાઈ ગયો છે. પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ બાદ આ ડાયવર્ઝન બનાવાયો હતો, ત્યારે તાલુકામાં 8 ઇંચ વરસાદ ખાબક્યા બાદ આ રોડ ધોવાઈ ગયો હતો. મોડાસા તરફ આવતા વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. ધનસુરામાં 8.5 ઇંચ, ભિલોડામાં 4 ઇંચ, બાયડમાં 2.5 ઇંચ, મોડાસા અને મેઘરજમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. બાયડ અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. સતત વરસ્યા બાદ હવે વરસાદે તાપીમાં વિરામ લીધો છે, જોકે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહીમાં ડાંગ જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસતા ધરતીપુત્રો આનંદમાં આવી ગયા છે. તો બીજી બાજુ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વહેલી સવારથી જ વરસાદ વરસતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ડભોઈમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાએ પધરામણી કરી વહેલી સવારથી સીઝનનો પહેલો ધમાકેદાર વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહતનો અનુભવ થયો છે. મેઘરાજાની પધરામણીના પગલે ધરતીપુત્રો રાજીના રેડ થઈ ઉઠ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘ સવારી આવી પહોંચી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોટ, વાલિયા અને નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેમજ ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સુરતના કામરેજમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
નવસારી જિલ્લામાં વહેલી પરોઢે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. નવસારી જિલ્લાના કલેક્ટરનું કહેવું છે કે ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને સાબદું કરવામાં આવ્યું છે. સુરતમાં એનડીઆરએફની ટીમ હાજર છે. તો નર્મદાના ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે, જોકે ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. વડોદરામાં ભારે વરસાદથી વિઝિબિલિટીમાં મુશ્કેલી સર્જાઈ હતી. કાળા વાદળો ઘેરાતા ચારે તરફ અંધારપટ છવાયો હતો, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં ધોધમાર વરસાદ, ચાર દરવાજા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ. બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, અનેક વાહનો પાણીમાં ગરકાવ. પ્રથમ વરસાદે જ લોકોની મુશ્કેલી વધારી. વડોદરા કોર્પોરેશનની સિક્યોરિટી ઓફિસમાં પણ પાણી ભરાયા. પાણી ભરાતા ભરાયેલા પાણીને ઉલેચીને બહાર કાઢવામાં આવ્યું. વડોદરામાં નવા કોર્ટ સંકુલની છત લીકેજ થતા કોર્ટ સંકુલના બાંધકામ સામે સવાલ ઉઠ્યા છે. 100 કરોડથી વધુના ખર્ચમાં બનેલા આ બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લાગ્યો છે. પાણી ટપકતા વકીલોને બેસવાની મુશ્કેલી સર્જાઈ. વડોદરામાં જેતલપુર બ્રિજ પાસે વરસાદના કારણે રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. ભૂવાના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આ ભૂવામાં મેયરની ગાડી પણ ફસાઈ ગઈ હતી. અમરેલીમાં સાવરકુંડલા પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા, તો રાજુલા જાફરાબાદ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કોવાયા સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. તો અમરેલીમાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. આ વર્ષે સારો એવો પાક ઉતરે એ આશા સાથે ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. બનાસકાંઠાના દરેક તાલુકાના મળીને કુલ 90 લોકોને આપદા મિત્રની તાલીમ આપવામાં આવી. આ આપદા મિત્રને રાહત અને બચાવ કામગીરીના સાધનોથી પણ સજ્જ કરવામાં આવી છે, જેને બચાવ અને રેસ્ક્યુની કામગીરી માટે સજ્જ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદને કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. વિરારથી સુરત વચ્ચે ટ્રેન સેવાને અસર પહોંચી છે. ભારે વરસાદને કારણે ક્રાંતિ, રાજધાની, ફ્લાઇંગ રાની, કચ્છ એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત થઈ છે. મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે આણંદ રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા હતા. મુંબઈમાં વરસાદને પગલે આણંદ સ્ટેશને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. ભાવનગર જિલ્લામાં એનડીઆરએફની ટીમ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ આપી રહી છે, જેમાં 2 ટીમ પૈકી 1 ટીમ અમરેલીને ફાળવવામાં આવી છે અને 1 ટીમ ભાવનગરમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. શાળાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ હેઠળ બાળકોને ગ્રામ્ય કક્ષાએ એનડીઆરએફ ટીમ દ્વારા વરસાદમાં અને પૂરની સ્થિતિમાં કેવી રીતે બચવું તે અંગેની પ્રાથમિક ટ્રેનિંગ અપાઈ રહી છે. ભરૂચના ઝઘડિયાના અવિધા ગામ નજીક રાજપીપળાથી અંકલેશ્વર જઈ રહેલી એક એસટી બસ ખાડીના પાણીમાં ફસાઈ હતી, જેના પગલે દોડધામ મચી ગઈ હતી. બસમાં સવાર તમામ 21 મુસાફરોને રેસ્ક્યુ કરી લેવાયા છે. મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો બીજી તરફ ભારે વરસાદ પછી પવઈ લેક અને ડેમ ઓવરફ્લો થયા છે. મુંબઈમાં એન્ટોપ હિલમાં ધસેલી ભેખડના વિઝ્યુઅલ સામે આવ્યા છે. ભેખડ ધસી પડતા 8 જેટલી કાર આ ભેખડની નીચે દબાઈ ગઈ હતી. મુંબઈના ઉલ્હાસનગરમાં એક કંપનીની દિવાલ રહેણાંક વિસ્તારના મકાનો પર પડી હતી. દિવાલ મકાન પર પડતા દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ સાથે જ સમાચાર સુપરફાસ્ટમાં રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. અમિત શાહનો બેઠકોનો દોર યથાવત છે. આજે કમલમ ખાતે ફરી અમિત શાહ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે. દીવ, દમણ, દાદરા નગર હવેલીના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે, જે બાદ લોકસભા માટે બનાવાયેલી કમિટી સાથે બેઠક કરશે અને સાંજે મીસાવાસીઓ સાથે મુલાકાત કરશે.
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. કુંવરજી બાવળીયા, મોહમ્મદ જાવેદ પીરઝાદા બાદ રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પણ પોતાની નારાજગી દર્શાવી છે. ઇન્દ્રનીલ રાજગુરુએ પ્રદેશ કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા સતત પોતાની ઉપેક્ષા થતી હોવાનું કારણ દર્શાવીને રાજીનામું ધરી દીધું છે. પ્રેસ કોન્ફરન્સમાં ઇન્દ્રનીલ રાજગુરુએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી, જો કે રાજગુરુએ ભાજપમાં જોડાવાનો ઇન્કાર કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વિધાનસભાની ચૂંટણીમાં સીએમ રૂપાણી સામે ઇન્દ્રનીલ રાજગુરુએ દાવેદારી નોંધાવી હતી, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત કોંગ્રેસના 12 જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ છે. રાહુલ ગાંધીએ ગુજરાતના 12 જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નિમ્યા છે, જેમાં અમદાવાદની કમાન શશિકાંતભાઈ પટેલને સોંપાઈ છે, તો રાજકોટમાં હિતેશ વોરા અને ભાવનગરમાં પ્રવીણ રાઠોડને જિલ્લા પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. ગુજરાતમાં 26 લોકસભા સીટ જીતવા માટે ભાજપે ત્રિસ્તરીય એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પાર્ટી એક તરફ ગુજરાતમાં ભાજપનો વોટ શેર વધે તેના માટેના પ્રયત્નો કરશે, તો બીજી બાજુ વિપક્ષની ભૂમિકાને કઈ રીતે નકારાત્મક બનાવી શકાય તે મોરચે કામ કરવામાં આવશે. જ્યારે ત્રીજે મોરચે હિન્દુત્વના નામે તમામ જાતિઓને એક કરી શકાય તે અંગે ચિંતન શિબિરમાં રણનીતિ બનાવાઈ. મહત્વનું છે કે ભાજપ માટે ગુજરાતની લોકસભા જીતવી એ પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. અમદાવાદથી શરૂ થયેલી ખેડૂત સંપર્ક યાત્રા નવસારી પહોંચી છે, જેમાં ખેડૂત સમાજના આગેવાનો સાથે રાજ્યસભાના કોંગી સાંસદ અમીબેન યાજ્ઞિક અને હાઈકોર્ટમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પડકારનાર વકીલ આનંદ યાજ્ઞિક પણ જોડાયા છે. અહીં પ્રોજેક્ટના કેટલાક મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.